નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 5ની સ્વ અધ્યયન પોથી, નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 2ની અંદર જે આપણને પર્યાવરણ વિષય આપેલો છે, ધોરણ 5ની અંદર એમાં જે પર્યાવરણ વિષયનો પાઠ નંબર 5 છે, બીજ બીજ બીજ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, ધોરણ 5ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીની અંદર આપવામાં આવેલા બધા જ વિષય, જેમ કે ગુજરાતી, પર્યાવરણ, ગણિત અને હિન્દીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે સ્વ અધ્યયન પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો આપણે શરૂ કરીએ આ પર્યાવરણ વિષયના પાઠ નંબર 5 બીજ બીજ બીજનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, અહીંયા કહ્યું છે કે નીચે આપેલ ચિત્ર જોઈ તેની નીચે આપેલી પરિસ્થિતિઓનું વર્ણન કરો. ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો, ત્રણ ચિત્ર આપણને આપેલા છે. એમાં પરિસ્થિતિ 1ની અંદર તમે જોશો તો બીજ જે છે તે અહીંયા ઉપર બાંધવામાં આવેલું છે, બીજી પરિસ્થિતિમાં તમે જોશો તો અહીંયા છે, અને ત્રીજી પરિસ્થિતિમાં પાણીની અંદર છે. તો એમાં પરિસ્થિતિ 1 આપણે જે છે એનું વર્ણન કરવાનું છે. તો જો પરિસ્થિતિ 1માં બીજને હવા અને ગરમી મળે છે, અહીંયા તમે જોઈ શકો છો, પણ ત્યાં એને પાણી મળતું નથી, તેથી તેનું બીજ અંકુરિત થશે નહીં. ત્યાર પછી પરિસ્થિતિ 2ની આપણે વાત કરીએ તો પરિસ્થિતિ 2માં બીજને હવા, પાણી અને ગરમી બધું જ મળી રહે છે, કારણ કે તે પાણી અને હવા જે છે એની સપાટી ઉપર છે, તેથી તે બીજ ઝડપથી અંકુરિત થશે. ત્યાર પછી પરિસ્થિતિ 3માં તમે જોશો ત્રીજા ગ્લાસની અંદર, તો બીજને પાણી મળી રહે છે પરંતુ ગરમી અને હવા મળતી નથી, તેથી તેનો વિકાસ રૂંધાય છે, તેથી તે બીજ અંકુરિત થશે નહીં. એટલે કે બીજને અંકુરિત થવા માટે હવા, પાણી અને ગરમી ત્રણેય વસ્તુની જરૂર છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, એકમમાં આપેલ કવિતાના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. પહેલો સવાલ, ભારતમાં મરચા નીચેનામાંથી કયા પ્રદેશમાંથી આવેલા છે? તો જવાબ આવશે વિકલ્પ 2, એટલે કે દક્ષિણ અમેરિકામાંથી આવેલા છે. બીજો સવાલ, ભીંડા ભારતમાં કયા દેશમાંથી આવેલા છે? તો જવાબ આવશે વિકલ્પ 4, એટલે કે આફ્રિકામાંથી. ત્યાર પછી ત્રીજો સવાલ, યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી છે? તો જવાબ આવશે 3 નંબર, એટલે કે કોબીજ. ચોથું, નીચેનામાંથી ભારતના આસામ પ્રદેશનું શું છે? તો જવાબ આવશે 1, એટલે કે ચા. ત્યાર પછી 5મું, સોયાબીનનું મૂળ વતન કયું છે? તો જવાબ આવશે 2, એટલે કે ચીન. મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને પીડીએફ મેળવવા માટે તમને નંબર આપેલો છે, નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો, સંપર્ક કરી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થી આ પીડીએફ અવશ્ય મેળવી લેવી, જે તમારી એકમ કસોટી માટે, પ્રશ્ન બેંક માટે, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, પાઠ્યપુસ્તકમાં આપેલા બટાટા, મરચા, ચાઈજી કાવ્યના આધારે તેમાં વર્ણવેલા બીજનું માંગ્યા મુજબ વર્ગીકરણ કરો. તો ભારતીય બીજ અને પરદેશી બીજ. તો ભારતીય બીજમાં આવશે ચા, રીંગણા, વાલોળ, કારેલા, કેરી, સંતરા, બોર, કેળા, પાલક, પરવળ, ધાણા અને મેથી. પરદેશી બીજ તો એમાં આવશે મરચા, બટાકા, કોબીજ, વટાણા, ભીંડા, સોયાબીન, કોફી અને ટામેટા. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, અહીંયા એવું કહ્યું છે કે નીચે દર્શાવેલ પ્રવૃત્તિ કરો અને તેના અવલોકનો કોષ્ટકની અંદર નોંધો. જો શું કહ્યું છે કે તમને મળી રહે તેવા ઘઉં, મગ, બાજરી, મકાઈ, કપાસ, ધાણા, ચણા, વાલ, રાઈ, જીરું, એરંડા કે અન્ય જે મળે તેના એક એક સારા બીજ એકઠા કરો. તમારા આંગણાની જમીનમાં કે કુંડામાં આ બીજને રોપવા માટે માટી ઉપર પાણી રેડીને ભેજવાળી કરો. તમે પસંદ કરેલી જગ્યાએ બીજ વાવવા માટે બીજની સંખ્યા મુજબના સરખી ઊંચાઈના ખાડા બનાવો. તમારી પાસેના જુદા જુદા એક એક બીજને આ ખાડામાં મૂકી અને ઉપર માટી વાળી દો. આ કુંડા કે ક્યારામાં રોજ નિયમિત રીતે પાણી આપો અને બીજના ઉગવાનું અવલોકન કરતા રહો. તમે એકઠા કરેલા બીજને નાનાથી મોટા ક્રમની અંદર ગોઠવો. ચાલો તો સર્વપ્રથમ નાનામાં નાનું જે બીજ છે ને તે જીરું છે, એના કરતાં મોટું બાજરી, એના કરતાં મોટું મગ, એના કરતાં અડદ, ત્યાર પછી તુવેર, વટાણા, ચણા, ચોખા, ઘઉં, રાજમા, કપાસિયા અને વાલ. તો આવી રીતે આપણે છે ને ચડતા ક્રમની અંદર ગોઠવી શકીએ, નાનાથી મોટા ક્રમની અંદર.
ત્યાર પછી કહ્યું છે કે ઉપરની પ્રવૃત્તિના અવલોકનનો નીચે નોંધો, જેમ કે બધા બીજ વાવ્યાની તારીખ નોંધો. તો બધા બીજ વાવ્યાની તારીખ હતી 10/1/2022. સૌ પ્રથમ ફણગો ફૂટ્યો હોય તે બીજનું નામ, તો મગ, ઘઉં અને બાજરી. પાંચમા દિવસે ફણગો ફૂટ્યો હોય તે બીજના નામ, તો કે કપાસ, તુરિયા અને વટાણા. જે ઉગ્યા જ ના હોય તેવા બીજ, તો કે ચોખા, જીરું અને રાજમા. ત્યાર પછી છે 10મા દિવસે જે છોડને વધારે પર્ણ આવ્યા હોય તેવા છોડ, તો એમાં આવશે મગ, ઘઉં અને તુવેર. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. અહીંયા કહ્યું છે કે પ્રશ્ન નંબર 4માં તમે ઉપયોગમાં લીધેલા બીજનું નીચે મુજબ વર્ગીકરણ કરો. એમાં ગોળ બીજ, તો ગોળ બીજમાં આવશે મગ, અડદ, વટાણા અને બાજરી. ચપટા બીજ, ચપટા બીજમાં આવશે વાલ. લીસા બીજ, એમાં આવશે રાજમા અને ચોખા. અને ખરબચડા બીજ, તો એમાં આવશે ચણા, જીરું અને કપાસિયા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચે આપેલી વનસ્પતિઓનું માંગ્યા મુજબ વર્ગીકરણ કરો. તો જો અહીંયા કેળ, શેરડી, દૂધી, જામફળ, રીંગણી, શિંગોડા, ટીંડોળા, શેતુળ, કમળ, આંબો, લીમડો અને ગુલાબ આપણને આપેલા છે. તો એમાં બીજ વિના ઉગતી વનસ્પતિઓ, કે જેને બીજની જરૂર ન હોય, તો એમાં આવશે કેળ, શેરડી, શેતુર, કમળ, ગુલાબ અને લીમડો. ત્યાર પછી બીજ દ્વારા ઉગતી વનસ્પતિ, તો એમાં આવશે જામફળ, ટીંડોળા, રીંગણા, લીમડો, દૂધી અને શિંગોડા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. નીચે આપેલ વનસ્પતિમાંથી બીજને ઉગવા માટે જરૂરી પરિબળો ફરતે ગોળ કરો. તો બીજને ઉગવા માટે જરૂરી પરિબળોમાં આવશે હવા, તો એના ફરતે ગોળ, ગરમી ફરતે ગોળ, પાણી ફરતે ગોળ, વરસાદ ફરતે ગોળ અને જમીન ફરતે ગોળ. તો આ બધા વનસ્પતિને ઉગવા માટે જરૂરી પરિબળો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. નીચે આપેલા ચિત્રના આધારે તેના નીચે આપેલી જગ્યામાં 5-6 વાક્ય લખો. તો અહીંયા તમે જોઈ શકો છો ચિત્ર 1 આપણને આપેલું છે. તો જુઓ, ચિત્ર 1ના આધારે 5 વાક્ય. તો ચિત્રમાં અંકુરિત ચણાનું બીજ છે. બીજને અંકુરિત થવા માટે હવા, પાણી અને ગરમીની જરૂર પડે છે. બીજ અંકુરિત થયા પછી તે છોડમાં નિર્માણ પામશે અને તે છોડ પર પછી ચણાના બીજ આવશે. તો એવી રીતે બીજું ચિત્ર. તો આપેલ ચિત્ર કઠોળનું છે. આ બીજ અંકુરિત થયા બાદ તેમાં લીલા પાંદડા આવેલા છે. આપેલા ચિત્રોમાં એક કરતાં વધારે બીજ અંકુરિત થયેલા છે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. તમે જાણતા હોય તેવા હવા, પાણી અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના નામ મેળવીને લખો. તો હવા દ્વારા ફેલાતા બીજ, એમાં આવશે આંકડો અને કણજી. પાણી દ્વારા ફેલાતા બીજ, એમાં આવશે નારિયેળી અને રજકો. અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજ, એમાં આવશે જામફળ અને વડ. તો મિત્રો, આજે આપણે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર પાઠ નંબર 1 જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે આ પર્યાવરણ વિષયના પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મૂકવામાં આવે છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે સ્વ અધ્યયન પોથીઓ છે તે સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના તમામ વિડીયો અને PDF જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.